ભુજના ચાર સિનિયર સિટીઝનોએ એક મિત્ર વર્તુળમાં જઈ સતત 9 વર્ષમાં 11,11,000 રૂપિયા ભુજની લાયન્સ હોસ્પિટલમાં જમા કરાવ્યા. સામાન્ય રીતે રિટાયર થઈને સરકારી નોકરી કરનાર આરામ કરે છે અથવા પોતાના મિત્ર વર્તુળ સાથે સમય પસાર કરે છે, પણ ચાર અનોખા મિત્રો કરુણાભાવથી પ્રેરાઈને સેવાનું કામ હાથ ધર્યું છે. ભુજના વિશનજીભાઈ ઠક્કર, મોહનલાલ ઠક્કર, હીરાલાલ ઠક્કર અને મધુકાંત ધોળકિયા આ ચારે મિત્રો 80 વર્ષથી વધુ ઉંમરના છે. 9 વર્ષથી મિત્ર વર્તુળો અને નાગરિકોના ઘેર જાય છે. 100 રૂપિયા, 50 રૂપિયા કે તેથી મોટી રકમ જે કાંઈ સામેવાળા આપે તે ભેગા કરી હોસ્પિટલમાં જમા કરાવે છે. રસીદ મેળવી પાછા તેમને ઘેર આપવા જાય. સતત 11 વર્ષથી આ ચાર મિત્રો વૃદ્ધાવસ્થાની મુશ્કેલીઓ ધ્યાનમાં લીધા વગર સત્કાર્ય કરે છે અને આજે 53,400 રૂપિયા ભુજની LNM લાઇન્સ હોસ્પિટલને અર્પણ કરતા કુલ સરવાળો 11,11,000 નો થયો છે. સમગ્ર બાબતે વિસંજીભાઈ ઠક્કરે જણાવ્યું કે લાગણી એટલે અમે તો કરુણાભાવથી આ કાર્ય કરી છે. ચાર મિત્રો છીએ, હું વિસંજી ઠક્કર, હીરાલાલ ઠક્કર, મોહનલાલ ઠક્કર અને મધુકાંતભાઈ ધોળકિયા. છેલ્લા 9 વર્ષથી આ કાર્ય કરીએ છીએ અને જે વ્યક્તિ મિત્રો દોસ્તારો જે કંઈ મળે એમને અમે વાત કરીએ. પ્રથમ શરૂઆત અમારાથી કરીએ, બીકોઝ ચેરિટી બિગન ફ્રોમ હોમ તરીકે. અને આ રીતે ભેગું કરતા શરૂઆતમાં બહુ સપોર્ટ નહોતો મળતો, પણ અમે તો નક્કી કર્યું કે 25 રૂપિયા આપે કે 50 આપે કે 100 આપે. પણ આમ કરતાં કરતાં અત્યારે સંજોગ એવા ઉભા થયા છે કે અમે આ બધું કાર્ય કરુણાભાવથી કરી શક્યા છીએ. કેટલા વર્ષમાં તમે આ 11 લાખ પૂરા કર્યા? 9 વર્ષમાં ટીપે ટીપે સરળ વ્રત દીધો છે અને કોઈનું સારું થાય છે એ સામાજિક સેવા તરીકેનું સ્વીકાર્યું છે. એટલે ઈશ્વર જો શક્તિ આપે ને આ રીતે વાંધો નહીં આવે, પણ તો એ રીતે અમે આશા રાખીએ છીએ કે આ રીતે સપોર્ટ મળતા રહેશે અને આમ કાર્ય કરતા રહીશું. આ અંગે લાયન્સ હોસ્પિટલના ભરત મહેતાએ જણાવ્યું કે હું આભારી છું રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ વ્યક્તિઓ કે જેઓ રિટાયર્ડ થઈને રિટાયરમેન્ટને સાક્ષાત કંઈક સારું કાર્ય માટે પુરવાર કરવા માટે સન્માનીય વિસંજીભાઈ ઠક્કર, હીરાલાલભાઈ ઠક્કર, મોહનલાલભાઈ ઠક્કર તથા મધુકાંતભાઈ ધોળકિયા આ ચાર મિત્રોએ પોતાની જાતિ જિંદગીને એક સરસ જિંદગી બનાવવાનો પ્રયત્ન કર્યો. આ હોસ્પિટલના આજથી 9 વર્ષ પહેલાં એક સામાન્ય રકમ લઈને કદાચ 500-1,000 રૂપિયા હશે, નહીં 500 અને 1,000 રૂપિયાની અંદર 10-15 જણનું યોગદાન હશે એવી રકમ લઈને અહીં આવ્યા અને એમણે કહ્યું કે અમારે આ બધાના લોકોના પૈસા થોડા થોડા અમારે ભેગા કરીને આવ્યા છે અને હોસ્પિટલમાં જમા કરાવવા છે. ત્યારે અમારે બહુ ધ્યાન નાખ્યું કે આ તો વ્યક્તિ આવે છે, આવી રીતે ઘણા આવે છે અને વિસંજીભાઈ અને તેની ટીમ આવી છે, પરંતુ દર મહિને 1 થી 2 વાર રેગ્યુલર આવતા થયા. હવે 3 વ્યક્તિ પૈકી હીરાલાલભાઈ, મોહનભાઈ અને મધુકાંતભાઈની તબિયત નાદુરસ્તના કારણે તેઓ અત્યારે ઉપસ્થિત રહેતા નથી, પણ વિસંજીભાઈએ તેમના સુપુત્રી દિવ્યાબેનને સાથે રાખીને એક મિશન ચાલુ રાખ્યું છે. દિવ્યાબેન પણ એક ગવર્મેન્ટ કર્મચારી છે અને આજે 9 વર્ષના અંતે તેઓએ ટોટલ આજે 53,000 સમથિંગ રૂપિયા જમા કરાવી અને રૂપિયા 11,11,111 રૂપિયાની માદભર રકમનું ટોટલ ડોનેશન આ હોસ્પિટલના સારવાર લેતા કિડની ડાયાલિસિસના દર્દીઓને લાભાર્થે આપ્યું છે. તે સંસ્થા માટે ખૂબ જ આનંદની વાત છે. લાયન્સના મિત્રો આ કાર્ય કરે, અન્ય દાતાઓ આ કાર્ય કરે સમજી શકાય, પણ આ ઉંમરના 75 વર્ષની ઉંમરના વ્યક્તિઓ આ કાર્ય કરે એ બહુ અભિનંદનીય છે, વંદનીય છે અને અનુકરણીય તો જરૂર છે કે અન્ય રિટાયર્ડ વ્યક્તિઓએ પણ આમાંથી કંઈક બોધ લઈ, કંઈ શીખી અને પોતાની જાતિ જિંદગીને સુધારવાનો અથવા સારી બનાવવાનો અને પોતાની જાતને સક્રિય રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફરીથી આ ચારે ચાર મહાનુભાવો અને ચારે ચાર વડીલોને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તેઓને વંદન પણ કરું છું. એ રીતે ચાર સિનિયર સિટીઝન મિત્રો કે જેમની ઉંમર 80 વર્ષની આજુબાજુ છે તેઓ 11 વર્ષથી આ પ્રવૃત્તિ કરી લોકોને પ્રેરણા આપે છે.